મુસ્લિમ મહાનુભવે દિવ્યાંગ બાળકોને કરાવ્યા હરિના દ્વારના દર્શન. તમારું કર્મ તમારી ઓળખ છે. બાકી એક નામના હજારો લોકો છે આ દુનિયામાં. જે કર્મને સમજે છે એને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી. કર્મ એ જ ધર્મ કહીએ તો સુરતના એક મુસ્લિમ અગ્રણીના બિઝનેસનો વ્યાપ જેટલો વિશાળ છે તેના કરતાં તેમના કર્મનો માર્ગ વિસ્તૃત છે. સૌર્ય ઉર્જા ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલ કે જેમણે કર્મને જીવનનો ધ્યેય બનાવી લીધો છે. અમે તમને જણાવી દઈએ કે ફારૂકભાઈ પટેલ મુસ્લિમ સમાજમાં જન્મેલા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, પરંતુ તેમના કર્મ ક્યારેય ધર્મ સીમિત રહ્યા નથી. ફારૂકભાઈએ સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને હરિના દર્શન કરાવી જીવનની કર્મરૂપી હજ અદા કરી છે. મુસ્લિમો અલ્લાહની ઇબાદત કરી દુઆ કરે છે, પરંતુ ફારૂકભાઈ દિવ્યાંગ બાળકો પ્રત્યે દિલગીરી દાખવી માનવતાના રૂપમાં અલ્લાહની બંદકી કરી અલ્લાહના હુકુમને માની રહ્યા છે. ઇસ્લામ શીખવાડે છે કે અલ્લાહ દયાળુ છે. ત્યાં અલ્લાહની રહેમ હેઠળ દિવ્યાંગ બાળકોને હરિના દર્શન કરાવનાર ફારૂકભાઈ અલ્લાહ કે ભગવાનના ફરિશ્તા બનીને આવ્યા હોય તેવો દિવ્યાંગ બાળકોએ અહેસાસ કર્યો છે. ફારૂકભાઈ ધર્મને કર્મથી સિદ્ધ કરી રહ્યા છે. ફારૂકભાઈએ બિઝનેસના દ્વારા ગમે તેટલી સિદ્ધિ હાંસલ કરી હોય, પરંતુ કાર્યરૂપી કર્મને આધીન રહી અલ્લાહના નેક બંદા બની ધર્મ કરતા માનવતાને અગ્રીમતા આપી છે. ફારૂકભાઈ પટેલ કે જે પૈગંબર સાહેબે બતાવેલા રસ્તા પર ચાલી રહ્યા છે, જેથી તેમને ખુદા વધુ સિદ્ધિ અર્પિત કરે તેવી દિવ્યાંગોની પ્રાર્થના છે. કેપી ગ્રુપના ફારૂકભાઈએ સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટના 94 દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવ્યો. અનેક સુવિધાઓ તેમજ કેપી ગ્રુપના સ્ટાફથી સજ્જ 4 દિવસનો પ્રવાસ રહ્યો હતો, જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ બાળકોને 5-સ્ટાર હોટલ જેવા નકલંગ ધામ આશ્રમમાં ઉતારો આપવામાં આવ્યો હતો. બાદમાં બાળકોને સાત્વિક ભોજન આપ્યા બાદ દક્ષ પ્રજાપતિના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. તે બાદ હરખી પોળી પર ગંગા આરતી કરી ધન્યતાનો લહાવો લીધો હતો.
मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम कार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम
तार तार मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम मंगलम ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम तार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम ओम मंगलम ओम
ओंकार मंगलम सोम मंगलम सारधार मंगलम तार तार मंगलम
श्री जय गंगे माता, जो नर तुझको जाता, जो नर तुझको जाता, मन वांछित पद पाता। પ્રવાસના બીજા દિવસની જો વાત કરીએ તો દિવ્યાંગ બાળકોએ ક્વીન ઓફ હિલ્સ એવા મસૂરીના ગન પોઈન્ટ અને કેમ્પ્ટી ફોલ્સની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો હતો. મસૂરીનો ગન હિલ એ બીજો સૌથી ઊંચો પોઈન્ટ છે અને મોલ રોડથી લગભગ 400 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. જ્યારે કેમ્પ્ટી ફોલ્સની અહીંનો સુંદર ધોધ મસૂરીની મુલાકાત લેનાર પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનો એક છે. કેમ્પ્ટી ફોલ્સ પર પાણી 40 ફૂટની ઊંચાઈથી પડે છે અને 5 ધારાઓમાં વિભાજિત થાય છે, ત્યારે આવો સુંદર નજારો જોવાનો લાવો દિવ્યાંગ બાળકોને મળ્યો હતો. Thank you.
बीजेपी ग्रुप तरफ थी जे टूरनु आयोजन कर्युं छे हरिद्वार मनाली सहित नो केवो अनुभव रह्यो? अनुभव ए रीते जोवा जोईए सारो छे। अमने दरेक प्रवासनो अनुभव थयो अने दरेक वस्तुनो जाणवानो मौको मळ्यो। ત્યાર બાદ અહીંયા હરિદ્વારમાં આવીને અને મસૂરીમાં આવીને એન્જોયમેન્ટ કરી, તેના માટે મને ઘણો આનંદ થાય છે। કેપી ગ્રુપ તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી? વ્યવસ્થા નંબર વન કહીએ તો ચાલે, એ પ્રમાણની વ્યવસ્થા કરવામાં આવી છે। સારી સુવિધામાં, સારા આશ્રમમાં, સારા એવા રૂમોનું બુકિંગ કરવામાં આવી છે અને જમવાનું સારું ભોજન આપવામાં આવે છે। તે પ્રત્યે અમે તમારો આભાર માનીએ છીએ કેપી ગ્રુપનો। કેપી ગ્રુપ તરફથી આયોજિત કરેલી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ શાળાના બાળકો માટેની ટૂરમાં તમારો અનુભવ કેવો રહ્યો? બહુ મજા આવી ને અમારું સફર પણ એટલે એન્જોયમેન્ટ સાથે થયું। અમારું સફરમાં પણ જમવાનું એકદમ સારું હતું, હોટલમાં રહેવાનું કરવાનું, પછી હોટલ પણ એ પણ ફાઇવ સ્ટાર હોટલમાં અમે લેવા લીધા। અમને હરિદ્વારના દર્શન પણ કર્યા, મનાલીનું સાત, અમારો ટોટલ પ્રોગ્રામ 7 દિવસનો છે। અમને મનાલી પણ લઈ ગયા છે, મનાલીમાં અમે વોટર ફાર્મ જોયું, મસૂરીમાં અમે વોટર ફાર્મ જોયું, પછી આપણે હરિદ્વારમાં ગંગા નદીના દર્શન કર્યા, ગંગા નદીના આરતી કરી। એમ બદલામાં અમે લોકો કેપી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી આ ટૂર કરવામાં આવી છે દિવ્યાંગ બાળકો માટે। એન્જોય કરો છો, કેવું લાગે છે? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ। અચ્છા, આપણે હરિદ્વાર અને હવે મનાલી આવ્યા છે, કોઈ તકલીફો પડી હોય કે એવું કઈ? જરાક પણ નહીં, જે જાણો જે વિચાર્યું તેના કરતા પણ વિશે જાણવા મળે। બરોબર, આવી ટૂર થવી જોઈએ તમને, આવી થવી જોઈએ અને છોકરાઓને પણ નવી નવી જાણકારી મળી છે કે આપણા ભારતમાં શું છે, ખબર હોવી જોઈએ। બે શબ્દ કઈ કહેવા માંગશો પ્રવાસ માટે? પ્રવાસ માટે એટલું જ કહેવા માંગુ છું કે છોકરાઓને નવી વસ્તુ જાણવી જોઈએ અને નવું કલ્ચર મળવું જોઈએ કે આપણું કલ્ચર શું છે। એપી ગ્રુપ માટે કઈ કહેવા માંગશો? એ વર્લ્ડ ઓફ ધ બેસ્ટ કંપની છે છોકરાઓ માટે, જેણે આ ટૂર કે ઓર્ગેનાઇઝ કર્યો છે, એના માટે અમે એટલી મજા આવી, હોટલ પણ ફાઇવ સ્ટાર અમને આપેલી છે, એ બધું જમવાનું પણ હાઈ ક્લાસ, એ બધું એટલે બધું ફ્રીમાં ટિકિટ એ બધું। અચ્છા, બરોબર છે, તો આવી ટૂર કરવાનું ગમશે વારંવાર? યસ, ગમશે, એન્જોય કરો, કોઈ પણ જાતની તકલીફ પડી હોય એવું જેવું બિલકુલ પણ નહીં। બરોબર છે, કેપી ગ્રુપે આયોજન કેવું કર્યું છે? બહુ એમનો બહુ આભાર, ખૂબ
ખૂબ આભાર. શું નામ છે બેટા તમારું? સનાદી મોહમ્મદ ઉવૈસ. કા કેપી ગ્રુપ તરફથી હરિદ્વાર, મનાલી, ઋષિકેશ વગેરેની ટૂર ગોઠવવામાં આવી છે ડિસેબલ વેલફેર ટ્રસ્ટના બાળકો માટે. તમે એમાંથી છો, તમને કેવું લાગી રહ્યું છે આ ટૂર કરવા પર? બહુ મજા આવે છે. પહેલી વાર અમે આવી રીતના ફરવા આવ્યા છે એટલે બહુ આનંદ આવે છે. અને કેપી ગ્રુપને અમારા તરફથી થેન્ક યુ. રહેવાની અને બધી દરેક સુવિધાઓ માટે કઈ કહેશો, કેવી છે સુવિધાઓ? જમવાની અને સુવિધા કેવી છે? ચંદ્ર કિરણ હૈયે વસ્યા, સૂરજ ના તેજ તપ્યા, ચંદ્ર કિરણ હૈયે વસ્યા, તારલિયા ટમટમ્યા રે. મારી તારા આવવાના એંધાણા કળ્યા, મારી તારા આવવાના એંધાણા કળ્યા. Oh.
सोना वाटा कड़ी पग पर माणे कडला सोईये वाला मिया कांबी युनी पप्पे तारे जोड रंग मा घोड्या वाला मिया कांबी युनी पप्पे तारे जोड रंग मा घोड्या वाला मिया
હેલાડીની મૂર્તિ લાવો કે આવી નવલી નવરાત્રી ઘરે
Yeah.
Thank you.
Thank you.
Thank you.
केपी ग्रुप तरफथी हरिद्वारनी जात्रा डिसेबल वेरफेर ट्रस्टना विद्यार्थीओने लईने आव्या छे अने विद्यार्थीओ अहीं हरिद्वारमां गंगात्री विविध मंदिरो तेमज मसूरी अने अन्य स्थळोनी मुलाकात करी खूब आनंद मेळव्यो। आपणे तेमनी पासेथी जाणीए तेमना अनुभवो। बेटा शुं नाम छे तमारुं? मारुं नाम राठवा स्नेहा छे। હું સુરતમાં આવેલી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં અભ્યાસ કરું છું અને હું આ શાળામાં 5-6 વર્ષથી અભ્યાસ કરું છું। અમે આ પહેલી વખત હરિદ્વારના પ્રવાસમાં આવ્યા છે અને અહીં આવીને અમને ખૂબ આનંદ થાય છે અને અહીં અમે વિવિધ સ્થળો પર ફરવા ગયા હતા। ત્યાં અમારા શિક્ષકોના અમારા સાથીઓ જે છે અને મિત્રો સાથે અમને ખૂબ મજા આવી। તેઓ સાથે અમે ખૂબ આનંદ કર્યો હતો અને અહીંનું જમવાનું, અહીંની ફેસિલિટી, અહીં હોટલમાં રહેવાની સુવિધાઓ બધું ખૂબ સારું છે। આવી સુવિધાઓ અમે ક્યારેય નથી જોઈ અને આ જે અમને આ પ્રવાસ કરવા આવ્યા છે એ વતી જે અમને પ્રવાસ કરાવનાર છે તેઓનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અચ્છા, કેપી ગ્રુપ માટે શું કહેશો ફારૂકભાઈ, કે જેઓ એક મુસ્લિમ પરિવારથી બિલોંગ કરે છે, તેમની કંપની છે અને તેમના તરફથી આ સ્પોન્સરશિપ તમને આપવામાં આવી છે,
શું કહેવા માંગશે એમના? તેઓ પોતે મુસલમાન છે અને અમે હિન્દુ છે, છતાં પણ એ લોકોએ અમને અહીં હરિદ્વારના આ સ્થળે લઈને આવ્યા છે, તે બદલ એમનો ખૂબ આભાર માનું છું અને અમને અહીંની આવી ફેસિલિટી ખૂબ સુખ સુવિધાઓ આપી છે તે અમને પામી અમે ખૂબ ખુશ છીએ. થેન્ક યુ. મારું નામ જાદવ દિવ્યા છે અને હું 12 સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું દિવ્યાંગ બાળકોની શાળામાં ભણું છું. અમને આ સ્કૂલમાં બધી સુવિધાઓ મળે છે, બધી સુવિધા રહે, જમવાની રહેવાની મજા આવે છે અને અમને ખૂબ જ આનંદ થાય છે. અમારી શાળામાં ફારૂકભાઈ પટેલ જે અમને આ હરિદ્વારના પ્રવાસે લાવ્યા છે તે અમે જિંદગીમાં કાર્ય કર્યો નથી અને અમારા ટ્રસ્ટી રચના દીદી બધા જ અમને બહુ સપોર્ટ કરે છે. અમને આ શાળામાં આવીને ખૂબ જ બધી સુવિધાઓ મળી છે. અમે જિંદગીમાં આવો ક્યારે પ્રવાસ કર્યો નથી. અમને અમારી વિનંતી કે તમે અમને આવો પ્રવાસ કરાવો અને અમને બહુ જ મજા આવે છે. અમને કાંઈ જ સુવિધા અમને બધી સુવિધાઓ મળે છે, અમને કાંઈ જ તકલીફ પડતી નથી. મને હરિદ્વાર આવવાની ખૂબ ઈચ્છા હતી તો કેપી ગ્રુપનામાં અને ફારૂકભાઈ પટેલ તરફથી અમને લોકોને સ્કૂલના બધા વિદ્યાર્થીઓને હરિદ્વાર લાવવામાં આવ્યા અને અહીં ખૂબ સુખ સગવડ આપવામાં આવી જેથી અમને કોઈ જાતની અગવડ તો પડી જ નથી અને મજા પણ ખૂબ જ આવી છે. તેથી હું તેમનો ખૂબ આભાર માનવા પ્રયત્ન કરીશ. સાંજે અમને ગંગા આરતીમાં લઈ ગયા હતા ત્યારે અમને બેહવા માટે ખૂબ સગવડ આપવામાં આવી હતી. ગંગા નદીના કિનારે ખૂબ સગવડ આપવામાં આવી હતી. ત્યાં અમે ખૂબ જ નજીકથી અમે ગંગા માતાની આરતી જોઈ છે. તેના માટે હું ફારૂકભાઈ પટેલનું ખૂબ જ શુભેચ્છા આપવા માગું છું. મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે પણ ત્યાં અમને લઈ જવામાં આવ્યા. ત્યાં ખૂબ ઠંડી હતી પણ અમને મજા ખૂબ આવી કારણ કે અમારી પાસે સ્વેટર બધું જ ઉપલબ્ધ હતું. અમને કોઈ અગવડ થઈ નથી. બસની પણ સુવિધા આપવામાં આવી હતી તેથી અમને કોઈ ચાલવું કે વધારે ચાલવું પડ્યું નથી. તેથી હું તેમનો આભાર માનીશ. મારું નામ પઠાણી યાકુબ શેરખાન છે. હું સુરતમાં આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. હું છેલ્લા 9 વર્ષથી ત્યાં અભ્યાસ કરું છું અને આ કેપી ગ્રુપ તરફથી ફારૂકભાઈ પટેલ તરફથી અમને હરિદ્વાર પ્રવાસ માટે લઈ જવામાં આવેલું હતું. તે માટે હરિદ્વારમાં ખૂબ જ ઠંડી હતી એ માટે અમને સ્વેટર અને કંબલની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને અહીંયા આવીને અમને ખૂબ મજા પડી. અમને અહીંયા ફરવા માટે બસની વ્યવસ્થા, જમવા માટે, રહેવા માટે હોટેલની વ્યવસ્થા ઘણી સરસ રીતે કરવામાં આવેલી હતી અને અમે મસૂરી ગયેલા. ત્યાં એક હિલ સ્ટેશન હતું ત્યાં અમને ખૂબ મજા આવી અને પછી અમે કલ્યર શરીફની દરગાહ, સાબિર પ્યા જે કહેવાય છે, ત્યાં પણ લઈ ગયેલા. ત્યાં અમે ખૂબ જ નજીકથી જાહેરાત કરી, ત્યાં પછી ન્યાઝ લઈ લીધી. અમને બહુ મજા આવી. કેફી ગ્રુપને હું અમારા તરફથી થેન્ક યુ કહેવા માગું છું. ફારૂકભાઈ કે જેમણે આ ખૂબ જ ટૂંકા સમયમાં પ્રવાસ ગોઠવ્યો, ટ્રેનથી લઈને રહેવા ખાવા પીવાની અને ફરવાની સુવિધા પૂરી પાડી, તેમના માટે તમે શું દુઆ ગુજારી? તમે મને મારી સાથે શેર કર્યું હતું કે તમે એમના માટે દુઆ ગુજારી છે, શું દુઆ ગુજારી? અમે એમના માટે દુઆ ગુજારી હતી કે આવી જ રીતે બધાની સેવા કરે અને વારે વારે લઈ જાય અને એમનું આયુષ્ય વધારે થાય એ વગેરે. સબ લોકોને ગરબા ખેલા, હમ લોકોને ટ્રીપ અરેન્જમેન્ટ કરી. મેં ચાહુંગા આપ લોગ અપના એક એક્સપિરિયન્સ શેર કરે હમારે સાથ કે આપ લોગો કે સાથ આપકા જો એક્સપિરિયન્સ જો થા સુરત સે લેકે હરિદ્વાર તક ઓર હરિદ્વાર સે લેકે મસૂરી ઓર બાકી જો ટ્રીપ કરી હમ લોગો ને, પ્લસ યહાં કા ખાના કૈસા થા, યહાં કા અરેન્જમેન્ટ કૈસા થા ઓર આપ આપકા જો ફીલિંગ થા, હાઉ યુ ફીલ, મેં ચાહુંગા કે આપ થોડો શબ્દ બતાયેંગે તો હમે બહુ અચ્છા લગેગા. તો હમ શરૂઆત કરીએ કુછ બચ્ચો સે જિનકે સાથ આપણે જે એક્સપિરિયન્સ છે આપણે ખાસ આભાર વ્યક્ત કરવાનો છે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કનુભાઈ પદ્મશ્રી અને કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ સાહેબ. એમને કેપી ગ્રુપે બધું એરેન્જમેન્ટ કર્યું, બધું પ્લાનિંગ કર્યું, વ્યવસ્થાઓ ગોઠવી, પણ કનુભાઈ સિવાય આ ટૂર સંભવ નહોતી. એમની રજા વગર આ ટીમ આ ટ્રીપ સંભવ નથી. એમણે જે અમને ફ્રીડમ આપ્યું કે તમે લઈ જાઓ મારા છોકરાઓને, ખાલી સાચવજો, અને એમની જે ચિંતાઓ હતી એ ચિંતાઓ, એમની લાગણીઓ અને તમારા પ્રત્યેનો જે પ્રેમ છે તે એમણે લગાતાર અમારી તરફ મોકલ્યો. એમને તમારી દરેક જગ્યાએ કેર લીધી, દરેક બાબતો ધ્યાનમાં લીધી, સતત ફોન પર રહ્યા અને આ પ્લાનિંગમાં અમને સહયોગ આપ્યો એ બદલ અમે પણ એમનો આભાર વ્યક્ત કરે છે. અને આ બંને વ્યક્તિઓની મદદથી આ ટીમ આ ટ્રીપ જે છે
તે સંભવ બની અને લગભગ સક્સેસ થઈ. આજનો વરસાદનો દિવસ આપણે છોડી દઈએ તો બાકીના દિવસ આપણે એન્જોય કર્યું. આજે પણ એ એન્જોયને આપણે કન્વર્ટ કર્યું ગરબા અને એન્ટરટેનમેન્ટના પ્રોગ્રામમાં. હવે હોપ ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે કાલે વાદળ સાફ હોય અને જે આપણો ટાર્ગેટ છે ઋષિકેશ જવાનો તે આપણે જઈએ, ત્યાં લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા અને જે બીજી બધી વસ્તુઓ છે, બીજા મંદિરો છે, તે બધી જગ્યા આપણે જોઈએ અને પછી પરમ દિવસે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ. એટલે આ બંને જે શખ્સિયત છે એમને નજરમાં રાખીને અને બાકી વ્યવસ્થાઓ કેવી હતી, કેવા અનુભવો હતા એ તમારે પ્રદર્શિત કરવાના છે તમારા. ઠીક છે. સ્નેહા છે, હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાંથી આવી છું અને આ પ્રવાસમાં આવીને અમને ખૂબ આનંદ થયો. અહીંના અમારા જે ટીચર્સ છે, અમારા જે મિત્રો છે, તેઓની સાથે અમને ખૂબ મજા આવી અને અહીંના સ્થળોએ ફરી ફરીને અહીંને આનંદ માણીને અમને એની પણ ખૂબ સુવિધાઓ મળી, એની પણ ખૂબ આનંદ છે અમને. અને અહીં આ હોટેલની સુવિધાઓ, અહીંનું જમવાનું અને પછી અમારા ટીચર્સ જે અમારી કાળજી લે છે તે બદલ પણ હું એમનો ખૂબ આભાર માનું છું. અને અમને જે અહીં લાવવામાં આવ્યા છે, જે લોકો વતી અમને આટલો સાથ સહકાર મળ્યો છે, તેઓ સૌનો હું ખૂબ ખૂબ આનંદ, એટલે મીન્સ કે આભાર માનું છું. મારું નામ પટેલ એલિસા છે અને હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાંથી આવી છું અને અમને અહીંયા ગાડી કેપી ગ્રુપ ઓફ દ્વારા અમને લાવવામાં આવ્યા છે. અમને તે અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે. આ હરિદ્વારમાં આવીને અમે મસૂરી એવા કેટલાક વિવિધ સ્થળો પર ગયા હતા જેનો અમને ખૂબ આનંદ છે. અને હું સંસ્થાનો આભાર વ્યક્ત કરીશ કે તમે અમને આટલી સરસ જગ્યા પર લાવ્યા, અમને આટલી સારી સુવિધા મળી, આટલું સારું જમવાનું મળ્યું, એની માટે થેન્ક યુ. મારું નામ યાકુબ ખાન પઠાણ છે. હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની પ્રાથમિક શાળામાંથી આવ્યો છું. કેપી ગ્રુપ તરફથી અમને હરિદ્વાર પ્રવાસ માટે લઈ આવવામાં આવ્યું હતું, તે માટે અમને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં અમને જમવાનું, રહેવાનું સરસ રીતે કર્યું હતું બધું. અને અહીંયા આવીને અમને ખૂબ મજા આવી. અમને મસૂરી હિલ સ્ટેશન, પછી સાબિરપિયા વિવિધ જગ્યાએ અમને ફરવા લઈ ગયા હતા. ત્યાં પણ અમને સરસ રીતે સુવિધા, બસની સુવિધા આપેલી, તે પણ સરસ હતી. અને અહીંયા અમને ઠંડી ન લાગે એ માટે અમને જેકેટ અને કંબલ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અહીં હોટેલમાં રહેવા માટે, ખાવા માટે સરસ રીતે જમવાની સરસ રીતે સગવડ આપેલી હતી. અમને એક રૂમમાં ચાર વ્યક્તિ સાથે ઊંઘવાનું હતું. તેમના અમારા સાથે અમારા શિક્ષકો પણ અમારો ખૂબ સાથ આપ્યું છે, તે બદલ હું કેપી ગ્રુપને ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. સૌ પ્રથમ તો હું કેપી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અહીંયા સુરતથી પ્રવાસ હરિદ્વાર સુધી લાવવામાં આવ્યો. ટ્રેનમાં ખૂબ સારી સુવિધા આપી અને નકલંગ ધામ ફાઇવ સ્ટાર હોટલ કરતાં પણ સારી સુવિધા આપેલી હતી. કાલે અમે મસૂરી ધામ હિલ સ્ટેશન ગયા હતા, ત્યાં ખૂબ મજા આવી. અમને ઠંડી ના લાગે તે માટે જેકેટ, એક બ્લેન્કેટ આપવામાં આવેલા. અહીંયા એક રૂમમાં ચાર વિદ્યાર્થી, એક સર સાથે સુવાની સુવિધા હતી અને અહીંયા જમવાનું ખૂબ સારું હતું. થેન્ક યુ. મારા મીના અમને સુરતથી હરિદ્વાર પ્રવાસ લાવવામાં આવ્યા હતા, કે જેમાં ટ્રેનમાં અમને બધી સુવિધા આપવામાં આવી અને ખાસ કરીને કેપી ગ્રુપ દ્વારા અમને અહીંયા બહુ જ મસ્ત સુવિધા આપવામાં આવી. અને ખાસ તો અમને ગંગા હતી કે જેમાં અમને VIP સેવા આપવામાં આવી. અમને સારી રીતે આરતીનો દર્શન કરવા મળ્યા અને અમે ગયેલા હતા કાલે મસૂરી, ત્યાં હિલ સ્ટેશન હતું. ત્યાં રસ્તાઓમાં એવું હતું કે જાણે અજીબ જ કંઈ અનુભવ હતો અને એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો. અને કાલે અમે લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, ઋષિકેશ જવાના છીએ, તો ત્યાં પણ અમે એન્જોય કરશું. થેન્ક યુ. મારું નામ કલ્સરિયા પૂજા છે. અમે અહીંયા સુરતથી હરિદ્વાર આવ્યા છીએ અને અમને અહીંયા કેપી ગ્રુપ દ્વારા લાવવામાં આવ્યા છીએ. અહીંયા આવીને અમે ખૂબ જ સારા સ્થળોએ ફર્યા છીએ. મસૂરી હિલ સ્ટેશન, ગંગા નદીની આરતી, નીલકંઠધામ કરીને એક હોટલ છે જ્યાં અમને ફાઇવ સ્ટાર કરતાં પણ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને એક જ રૂમમાં ચાર વ્યક્તિને રહેવાની ખૂબ જ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. અને આવતીકાલે અમે લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા જેવા ખૂબ જ સારા સ્થળે ફરવા જવાના છીએ. થેન્ક યુ. મારું નામ મનસુઈ મોહમ્મદ નાની છે. હું
પ્રભુ બીસીએ કોલેજમાં ભણું છું. અમને આ સુરતથી હરિદ્વાર પ્રવાસ લાવવામાં આવ્યો છે કેપી ગ્રુપ તરફથી, અને અમને ટ્રેનમાં આવ્યા હતા અને ટ્રેનમાં એકદમ બહુ સારી સુવિધા મળી અમને. ટાઈમ ટુ ટાઈમ ખાવાનું બરાબર સુવાનું, અને અહીંયા અમે નકલંગ ધામમાં આવ્યા છીએ ત્યાં બરાબર ટાઈમ ટુ ટાઈમ અમને ખાવાનું મળે છે, સુવાનું મળે છે. અને અહીંયા અમે કાલે મસૂરી ગયેલા, તે મસૂરીમાં હું મારી બહુ ઈચ્છા હતી જવાની, અને કેપી ગ્રુપ તરફથી અમને જવાનું મળ્યું. અને કાલે અમે બહુ મજા કરીશું, જે જવાના છે અમે ઋષિકેશ એ બધું. તો થેન્ક યુ. મારું નામ ગીતાબેન જાની છે, હું પ્રાથમિક વિભાગની શિક્ષિકા છું. અમને કેપી ગ્રુપ MDWTIના સૌજન્યથી બાળકો સાથે હરિદ્વારનો પ્રવાસ માટે આવેલા છે. શરૂઆત કરું તો હરિદ્વાર આવવા માટે અમે ટ્રેનમાં આવ્યા. ટ્રેનમાં ખરેખર ખૂબ સરસ સુવિધા આપવામાં આવી, કોઈ પણ પ્રકારની એક પણ બાળકને તકલીફ ના પડે. સમય ટુ સમય નાસ્તો મળી ગયો, જમવાનું મળ્યું, અને બાળકોને ઠંડીથી બચવા માટે કંબલ પણ આપવામાં આવ્યા અને સ્વેટર પણ અમને બધાને આપવામાં આવ્યા, તેથી કોઈને પણ ઠંડી પણ ના લાગે. ત્યાર પછી હરિદ્વાર જ્યારે સ્ટેશન પર આવ્યા તો બસની પણ ખૂબ સરસ સુવિધા. અમારી સાથે જે મયુરભાઈ હતા, જનકભાઈ હતા, જાવેદભાઈ હતા અને એમની ટીમ જે હતી, ખરેખર એ લોકોએ અમને ટ્રેનમાં પણ અને સ્ટેશન પર આવ્યા પછી ખૂબ સરસ સુવિધા આપી, જેને લઈને બસમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ વગર અમે અહીંયા નકલક આશ્રમમાં આવ્યા, જ્યાં પર રહેવા માટેની બી ખૂબ સરસ 5-star હોટલ કરતાં પણ વધારે સરસ અમને અહીંયા સુવિધા આપવામાં આવી. અહીંયાનું ભોજન કદાચ હું માનો તો ઘરે પણ આટલું સરસ ભોજન અમે નથી કરતા, એટલું સરસ ભોજન અહીંયા આપવામાં આવ્યું. અહીંયા પણ સમય ટુ સમય સવારના અમને 7:30 વાગતામાં નાસ્તો મળી જાય છે, 12-30 કલાકે ભોજન પણ પ્રાપ્ત થઈ જાય છે, અને સાંજે પણ 7-30 કલાકે ભોજન આપી દેવામાં આવે છે, જે ખરેખર ખૂબ સરસ હોય છે. બીજું હું કહીશ કે અહીંયાથી અમને મસૂરી લઈ જવામાં આવ્યા. મસૂરી જ્યારે અમે ગયા તો રસ્તામાં જે ઘાટીનો જે વિસ્તાર આવ્યો ખરેખર ખૂબ સુંદર હતો, અને જે વાદળોના જે દ્રશ્યો જોવામાં આવ્યા એ દ્રશ્ય કદાચ મારી લાઈફમાં, અત્યારે મારી ઉંમર 54 છે પણ મેં આ દ્રશ્ય હાલ કદી જોયો જ નથી, તે દ્રશ્ય મને જોવા મળ્યો. બીજું કે મસૂરીમાં સેલ્ફી સ્ટેશન પર અમે સેલ્ફી પાડી બધાએ, ત્યાર પછી અમે ઝરણો ધોધ જોવા માટે ગયા, તે પણ એટલું ખૂબસૂરત કે ઝરણો બી કદાચ મેં પહેલી વાર ધોધ જોયો છે. ત્યાર પછી અમે લોકો પાછા રિટર્ન અમે લોકો જમવા માટે આવ્યા હોટલમાં, અને એ હોટલની અંદર પણ જમવાનું ખૂબ સુંદર આપવામાં આવ્યું. ત્યાર પછી અમે બધાએ ખરીદી કરી, શોપિંગ માટે ગયા, રિટર્ન પાછા આવ્યા અમારા જે સ્ટેશન જ્યાં બસ અમારી ઉભેલી હતી ત્યાં આવ્યા. ત્યાં પર અમને તાત્કાલિકમાં 1/2 કલાકની અંદર 3 દ્રશ્યો જોવા મળ્યા, જે ખરેખર ખૂબ સુંદર હતું. શરૂઆત જ્યારે અમે આવ્યા ત્યાં પર એટલી બધી ઠંડી લાગી, ત્યાર પછી વાદળો છવાઈ ગયા, ત્યાર પછી ધુમ્મસ છવાઈ ગયો કે એકબીજાને અમે જોઈ પણ નહોતા શકતા, એટલું સુંદર દ્રશ્ય ત્યાં જોવા માટે મળ્યું. ત્યાર પછી અમે હરિદ્વારમાં નીલકંઠ મહાદેવ આવ્યા દર્શન કરવા માટે ગયા. તે પણ ગંગા નદીના ઘાટી પરથી અમે જ્યારે ગયા તે દ્રશ્ય બી ખૂબ સુંદર હતો, અને મહાદેવના દર્શન પહેલી વાર કર્યા, ખરેખર દર્શન કરી ખૂબ આનંદ આવ્યો. અને આ તમામે તમામ જે સુવિધા આપી, આટલું સરસ અમને જે હિલ સ્ટેશન પર ફરાવ્યા, તે માટે હું GWTIના કનુભાઈ ટેલર સરનો અને કેપી ગ્રુપના ફારુક સરનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. હું સંસ્થા વતી, બાળકો વતી અને મારા ખુદના વતી હું ખરેખર દિલથી એમની આભારી છું. ધન્યવાદ. હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત વિકલાંગ બાળકોની શાળામાં આચાર્ય દિવ્યાબેન કોસંબિયા છું. કેપી ગ્રુપના ફારૂકભાઈ અને તેમની ટીમ આ પ્રવાસ અંગે વારંવાર અમે સાથે સાહેબની સાથે
રચનાબેનની સાથે મીટિંગ કરી અને આવવા માટે જે ખૂબ ટેન્શન હતું, પરંતુ આ બધું ટેન્શન ફારૂકભાઈએ કેપી ગ્રુપે સાહેબનું લઈ લીધું અને કહ્યું કે તમે એકદમ ફ્રી થઈને જાઓ અને બધું જ ટેન્શન મારા ઉપર છોડી દો. સાહેબ પણ ફ્રી થઈ ગયા અને અમે હરિદ્વાર પ્રવાસ આવવાનું ખૂબ જ ઉત્સાહભેર તૈયારી થઈ ગઈ. ટ્રેનની ટિકિટ પણ બધા જ બાળકો અને બધા સ્ટાફને વ્યવસ્થિત મળી ગઈ. એ પ્રમાણેનું ખૂબ સુંદર આયોજન કરીને મયુરભાઈએ મોકલાવેલું. તે ઉપરાંત આ પ્રવાસના જેટલા દિવસ હતા એટલા દિવસ જે અમે 4 તારીખે 4 જાન્યુઆરીએ અમે ટ્રેનમાં સવારે બેઠા, ત્યારથી માંડીને અમે ઘરે 11 તારીખે પહોંચીશું ત્યાં સુધીનું સંપૂર્ણ આયોજન મયુરભાઈએ કરીને આપ્યું હતું. અને તે મુજબ સવારે 4 વાગ્યે બધા જ ટ્રેનમાં બેઠા, ટ્રેનની અંદર બધાને સરસ બધી સીટ મળી ગઈ. વારંવાર તેઓ અમારી મુલાકાતે આવતા હતા, એમનું ગ્રુપ, અને સમયસર ચા, નાસ્તો, ભોજન બધું જ સરસ રીતે અમને પૂરું પાડવામાં આવેલું, પાણી પણ પૂરું પાડવામાં આવેલું. અને પ્રવાસ આવવા પહેલાં બાળકોને કંબલ, સ્વેટર અને સંપૂર્ણ નાસ્તો એ પણ બાળકોને આપી દેવામાં આવેલ હતો, જેથી બાળકો ભૂખા થાય કે કંઈ પણ એમને પ્રોબ્લેમ પડે તો બિલકુલ ભૂખા ના રહે અને ખૂબ જ વ્યવસ્થિત બાળકો એન્જોય કરે એ રીતે તેઓએ આયોજનપૂર્વક બધું જ આપ્યું હતું. અમે 5 તારીખે હરિદ્વાર આવ્યા અને નકલંક ધામની અંદર અમે હોટલમાં આવ્યા, પરંતુ અહીં જોઈને અમે એકદમ જ આશ્ચર્ય પામી ગયા. આજ સુધીમાં જ્યારે પણ અમે પ્રવાસ કર્યો છે ત્યારે આવી કોઈ સુવિધા અમને પ્રાપ્ત થઈ જ નહીં હતી. અમે જોઈને એકદમ જ બધા જ બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા કે એક જ રૂમમાં 4 જણા રહેવાનું અને સંપૂર્ણ બધી જ સુવિધા 5-સ્ટાર હોટલની જેમ. બાળકો ખૂબ જ ખરેખર ખુશ થઈ ગયા. અહીં રહેવાની બાળકોને ખૂબ મજા આવી. 5 તારીખે અમે કંકાલ મંદિર અને હરકી પોડીમાં ગંગાની આરતી, માં ગંગાની આરતી અમે આ પહેલો જ અનુભવ એવો થયો છે અમારા સાહેબને પણ કે દર વખતે જ્યારે પણ અમે આવતા હતા ત્યારે આવો લાભ ગંગાની, ગંગા માની સાથે રહીને ક્યારે પણ મળ્યો ન હતો. પરંતુ આ વખતે માં ગંગાએ અમને સાથે રાખીને એનો ગંગાની આરતીનો લાભ આપ્યો. ખરેખર અમે ખૂબ જ ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ કે આવા પવિત્ર ધામની અંદર આવી આરતીનો લાભ અમને પહેલી વખત મળ્યો છે. અહીં બીજે દિવસે અમે મસૂરી ગયા. મસૂરીમાં ખરેખર એટલું ખૂબ સુંદર આહલાદક વાતાવરણ જોઈને અમે અને અમારા બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે આવું વાતાવરણ ક્યારેય જોયું જ ન હતું અને મસૂરી તો પહેલી વખત આવ્યા છે. તેથી પહાડીઓ, એની ઉપરથી પસાર થતી નદી અને વાદળ છાયું વાતાવરણ, બાળકો ખૂબ જ ખુશ થયા. અમને પણ ખૂબ જ ગમ્યું અને ત્યાંથી આવીને હોટલની અંદર પણ ભોજન માટે પણ ખૂબ જ સરસ સરસ જમવાનું બાળકો ખૂબ ધરાય ધરાઈને ખાતા હતા. બીજે દિવસે અમે નીલકંઠ ધામ
જે 65 કિલોમીટર હિલ સ્ટેશન પર આવેલું છે, ત્યાં પણ જાણે કુદરતના ખોળે ગયા હોય એવું લાગ્યું. અને ખૂબ જ ઠંડી આવીને અમે લોકોએ અહીં હોલમાં પ્રાર્થના ભજન એવું કરીને ખૂબ જ આનંદ સાથે દિવસો વિતાવ્યા. આજે વાતાવરણમાં ખૂબ જ વરસાદ હોવાથી અમે હોલની અંદર એન્ટરટેનમેન્ટ, ગરબા, રાસ, દાંડિયા અને દોડિયા કરીને બાળકોએ ખૂબ આનંદ મનાવ્યો. ઋષિકેશ અને રામઝુલા, લક્ષ્મણઝુલા એ પણ અમે ગયા અને ત્યાં પણ બાળકોએ ખૂબ આનંદ એન્જોય કર્યો. ખરેખર કેપી ગ્રુપના ફારૂકભાઈનો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે પહેલી વખત આપના થકી આ બાળકોને ખૂબ જ આનંદ એન્જોય કરાવ્યો. આપના દિલથી આભાર માની અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ કે આપનું આરોગ્ય ખૂબ જ સારું રહે અને ખૂબ આપ તરક્કી કરો, આપનો ગ્રુપ ખૂબ તરક્કી કરે અને આવા કાર્યક્રમો કરતા રહે. બધા જ બાળકોની અને સંસ્થા પરિવારની દુઆ આપની સાથે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આ સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ગણુભાઈ ટેલર સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનું કે તેઓ પણ અમને પરમિશન આપી અને બાળકો અને સ્ટાફ સાથે ખૂબ જ દીકરા માનીને અમારી સાથે રહીને અમને ખૂબ જ સપોર્ટ આપી અને આ પ્રવાસ કરાવ્યો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મારું નામ છે કૌશિક સોલંકી. આપણા જીવનની કોઈ અમૂલ્ય ભેટ હોય તો એ છે ખુશી, અને ખુશી હંમેશા હાસ્યમાં પ્રતિબિંબિત થતી હોય છે. અને મારી પાછળ જે હાસ્ય તમે જોઈ રહ્યા છો એનું કારણ જે છે એ છે આપણો સુરતથી હરિદ્વારનો પ્રવાસ. અને સુરતથી હરિદ્વારનો પ્રવાસ જે શક્ય બન્યો એ કેપી ગ્રુપ અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને એમના આધારસ્તંભ એવા ફારૂકભાઈ પટેલ અને આપણા ડૉક્ટર કનુભાઈ ટેલર સાહેબ, જેમનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણને આ જીવનની અમૂલ્ય ભેટ આપી. આપણો આ જે પ્રવાસ જે શરૂઆત રહી એ થોડી કઠિન હતી, કારણ કે હાલની પરિસ્થિતિને જોતા ઘણા બધા જે બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો જે હતા એને આપણે પાર પાડવાના હતા. પરંતુ આપણા જે આ વડીલોના માર્ગદર્શનથી આપણે એમને સુપેરે પાર પાડ્યા અને આપણે એ પ્રવાસની શરૂઆત સુરત રેલવે સ્ટેશનથી કરી એમ કહીએ તો ચાલે. અને ત્યાંથી આપણે સુરતથી હરિદ્વાર સુધી ટ્રેનની અંદર બધી જ સુખ સુવિધા અને સગવડો સાથે અહીં સુધી પહોંચ્યા. રોજ આપણે જે જુદા જુદા સ્થળોએ પણ ખૂબ જ સારી રીતે સારા માર્ગદર્શન હેઠળ અને સલામતીપૂર્વક બધા સ્થળોની મુલાકાત લીધી. આપણી તમામ જરૂરિયાતોનો ખ્યાલ રાખવામાં આવ્યો. તે બદલ હું ફરી પાછો ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કેપી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પ્રવાસ દરમિયાન મને જે એક નાનકડી પરંતુ મહત્ત્વની કહી શકાય એવી ભૂમિકા આપવામાં આવી એ બદલ પણ આપ શ્રીનો સર હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મારું નામ રચના પાડિયાવાલા છે. હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેક્ટરની ફરજ બજાવું છું. અત્યારે 71 દિવ્યાંગ બાળકોને લઈને જે હરિદ્વારના પ્રવાસે આવ્યા એમ ટોટલ અમે 84 લોકો ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાંથી અને કેપી ગ્રુપના 10 જણ, એટલે અમે 94 લોકો અહીંયા હરિદ્વારના પ્રવાસે આવ્યા. એની ક્રેડિટ કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલને આપું છું કે એમણે ખૂબ વ્યવસ્થાના ભાગરૂપે બહુ સારી રીતે મયુરભાઈ, જાવેદભાઈ બધા પાસે કરાવી અને અમે અહીંયા આવ્યા, એ માટે એમનો હું આભાર માનું છું. અને બીજું કે જ્યારે આ કોરોનાની જે સિચ્યુએશન હતી તો મને સાહેબને ખૂબ બીક લાગતી હતી કે કંઈક પ્રોબ્લેમ થશે, કંઈ થશે,
પણ જ્યારે અમે ફારુકભાઈને મળવા ગયા અને એમણે જે પોઝિટિવિટી આપી અને એમની જે એક વાત હતી એ મને ખૂબ અત્યારે પણ યાદ છે અને હું જીવનભર યાદ રાખીશ કે તમે કોઈ પણ વસ્તુનું નક્કી કરો કે સાચા દિલથી નક્કી કરો, આજુબાજુ કંઈ પણ લોકો કંઈ બોલશે કે ગમે તેટલી નેગેટિવિટી આવે તો પણ તમારી જે વિચારેલી શક્તિ સારા માટેની હશે ને તો એને કંઈ જ નહીં કરી શકશે. એટલે હું બધા જ બાળકોને પણ કહું કે તમે લોકો તમારી લાઈફમાં કોઈ પણ ડિસિઝન લો તો ચાર લોકો સારું બોલવા આવશે, ચાર લોકો ખરાબ બોલવા આવશે, પણ તમારો જે વિશ્વાસ હોય કે ના હું આ કરી શકીશ તો એ તમે કરી શકવાના છો. આ એનું ઉદાહરણ આ હરિદ્વારનો પ્રવાસ જ છે કે કોરોનામાં અત્યારે બધાને જ ખબર છે સુરતમાં કઈ સ્થિતિ છે, તેમ છતાં પણ એક નિકી એટલે કે સારા વિચારથી જ આખું શક્ય બનેલું છે. એટલે દરેકે દરેક વ્યક્તિ કે અહીંયા આવેલા બાળકને પણ હું એ જ કહીશ કે તમે સારા વિચાર કરજો. સારો વિચાર કરવાથી એક સારો વિચાર બ્રહ્માંડમાં કેટલી બધી 99 લાખ વખત ફરતો હોય છે અને એક નેગેટિવ વિચાર બધાનું જ માઇન્ડ ડાયવર્ટ કરી દેતો હોય. એટલે હંમેશા સારું વિચારજો અને સારું કરજો. અને કેપી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન ફારૂકભાઈનો અને સંસ્થાના પ્રમુખ કરુભાઈ ટેલરનો હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ આ વર્ષે 25મા વર્ષે પૂરા કરે છે. મેં મારી જિંદગીમાં અનેક પ્રવાસો મારા બાળકોને મેં કરાવ્યા છે. આ હરિદ્વારનો પ્રવાસ ત્રીજી વાર છે. ભારતનું એવું કોઈ ધર્મનું સ્થળ નહીં હોય કે જ્યાં મારા બાળકો ગયા નહીં હોય. મને એમ થતું હતું કે હું જ્યારે ફારૂકભાઈને મળ્યો એમના લગ્નમાં એમના દીકરાના લગ્નમાં મારા બાળકોનું જે માન સન્માન આપ્યું, લાગણી આપી, ત્યાર પછી મારે પાછું જ એમના લગ્ન સમારંભમાં જવાનું થયું. ત્યાં એમના લગ્ન દીકરાના સમારંભમાં અનેક મહાનુભાવો આવ્યા હતા. મેં એમને લગ્ન પછી 3-4 દિવસ પછી એ મને મળવા આવ્યા, સાથે 1 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો સંસ્થાને. અને મને મેં એમને કહ્યું કે ફારૂકભાઈ, મારા મુસ્લિમ દીકરા દીકરીઓ મને વારંવાર કહે છે કે સર અમને ક્યાંય લઈ જાઓ. એની પાછળની એક ઘટના પણ એવી હતી કે અમે છોકરા છોકરીઓને ત્યારે રમઝાન હતો અને રમઝાનમાં અમારે ત્યાં બાળકોને જ્યારે સાંજે રોજા છોડાવીએ ત્યારે હું ખાસ હાજર રહું, બચ્ચે ને આવો. તે વખતે છેલ્લે રોજે પાર્ટી રાખેલી ત્યારે મારા દીકરા દીકરીઓ કીધું સાહેબ અમને કંઈ આપો. મેં કીધું તમે જે માગશો એ હું આપીશ. તો બાળકોએ મને કીધું કે સાહેબ અમને મક્કા લઈ જાઓ. સુરતના ઇતિહાસમાં કોઈ મુસ્લિમ વ્યક્તિ અમારી શાળામાં ક્યારેય 1 પૈસાનો પણ મદદ કરવા આવ્યા નથી. એટલે આ વાત 4 વર્ષથી મારા મનમાં 5 વર્ષથી ઘૂંટાયા કરતી હતી. ને આ ફારૂકભાઈને હું મળ્યો ત્યારે મને એમ થયું કે આજે આ સંસ્થામાં અલ્લાહ આવ્યા છે. ચા પીધા પછી મેં એમને કીધું કે ફારૂકભાઈ એક વાત કરું. તો કે બોલો. મેં કીધું જો હું બોલું છું પછી તમારે મારું સાંભળીને કરવું પડશે. મેં કહું મારી સ્કૂલના લગભગ 14-15 બાળકોને
તમે મક્કા લઈ જાઓ. ત્યારે ફારૂકભાઈને મેં આ વાત કરી. ફારૂકભાઈ એક જ સેકન્ડ ની અંદર કહી દીધું કે હું તમારા 14-15 બાળકોને હું મક્કા લઈ જઈશ. પણ એ પહેલા આ બચ્ચાઓ મારા બીજા છે, હિન્દુ બચ્ચાઓ, એમને હું હરિદ્વાર ફરવા લઈ જઉં. કાલે ઉઠીને મને કોઈ એમ ના કે મુસલમાનના છોકરાઓને હા પાડીને હિન્દુના છોકરા બેસી રહ્યા. મારે એવું નથી કનુભાઈ કરવું. પહેલા હું તમારા હિન્દુ બાળકોને હું હરિદ્વાર લઈ જઉં. તમારે ત્યાં 400 બાળકો છે, બોલો કેટલા બાળકોને લઈ જઉં? મેં કીધું મારા 70-80 બાળકો નવા આવેલા છે, એમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ પણ બહુ કઠિન છે, તો એવા બાળકોને તમે લઈ જાઓ છો કે સારું, હું 100 બાળકોને હું તમને લઈ જવાની સગવડ કરીશ. ફારૂકભાઈ નથી હિન્દુમાં, નથી મુસલમાનમાં, પણ હું કહું છું કે સાંઈબાબાના અવતારમાં એ આવેલા છે. એમની કરુણતા, એમના જીવનની વાસ્તવિકતા મેં જ્યારે જાણી છે, અનુભવી છે, ત્યારે મને મેં જોયું કે આ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિમાંથી જાણે આટલું મોટું સુકાન સંભાળી રહ્યા છે એ કોઈ સામાન્ય જીવ નથી, કોઈ આત્મા નથી. ફારૂકભાઈ ના વિશે કોઈ પણ વસ્તુ બોલવાનું હોય તો હું એટલું કહી શકું કે એ કોઈ પવિત્ર આત્મા આ સમાજમાં આવ્યા છે. એમના દિલમાં જરા પણ હિન્દુ મુસ્લિમનો ભેદભાવ નથી. જો હિન્દુ મુસ્લિમનો ભેદભાવ હોત તો એમ કહોત કે લાવો મારા મુસ્લિમ બાળકોને હું મક્કા લઈ જઉં, આ હિન્દુ બાળકો વિશે મને શું લેવા દેવા હોય. પણ એમના મનમાં પહેલો ભાવ એ આવ્યો કે મારા બીજા બાળકોને હું પહેલા લઈ જઉં. કેટલી સગવડ કરી છે એમને! કદાચ આ બાળકોના મા બાપ પણ આટલી સગવડ ન આપે. કદાચ આ સંસ્થાએ જવાબદારી લીધી હોત તો પણ આટલી સગવડ ન આપી શકાત. ટ્રેનમાં આટલી સુંદર સગવડ, અહીંયા હરિદ્વારમાં આટલી સુંદર સગવડ પણ સંસ્થા કે એના મા બાપ પણ ન આપી શકાત. એમના માટે કેટલી ચિંતા એમને કે સ્વેટર પણ લીધા, બ્લેન્કેટ પણ લીધા, સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે સુધી વખત જમવાનું, ટ્રેનમાં આ બધી જ વ્યવસ્થા એમને કરી. આવું કોઈ વ્યક્તિ કે માણસ ન કરી શકે. એ પવિત્ર આત્મા હોય, કોઈ અલ્લાને જોયા નથી દુનિયામાં, કોઈ રામને નથી જોયા દુનિયામાં, કોઈ ભગવાન ઈસુ ખ્રિસ્તીને પણ નથી જોયા. પણ હું એટલું કહી શકું કે એના રૂપમાં કોઈ ને કોઈ વ્યક્તિ આવે છે અને એ કાર્ય કરી જતા રહે, જેમાં આપણે માનતા હોય એને આપણે અલ્લાહ કહીએ, કોઈ રામ કે કોઈ સાંઈબાબા કે. પણ આ ફારૂકભાઈ મારા 65 વર્ષની જિંદગીમાં હું લાખો લોકોને મળ્યો છું, પણ આવી વ્યક્તિ મારી જિંદગીમાં પહેલી વાર મને મળ્યા છે,
એનો મને ખૂબ આનંદ છે. મેં ફારુકભાઈને વાત કરી કે તમે અમારી સંસ્થામાં જોડાઈ ગયા, ત્યારે એ કે કનુભાઈ હું તો તમારી સંસ્થામાં જોડાયેલો છું, હું તમારા દરેક કાર્યમાં માનવતાના કાર્યમાં હું સહભાગી બનીશ, તમે મારી આગળ નહીં રહો, હું તમારી પાછળ નહીં રહો, પણ તમારી મુશ્કેલીમાં હું આગળ ગોળી ખાવા તૈયાર થઈશ, પણ તમને ને તમારા બાળકોને આ સંસ્થાને જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈ આંચ નહીં આવે એવી હું તમને ખાતરી આપું છું. મારું મન ડગી ગયું હતું કે આટલો બધા કોરોનામાં કેવી રીતે બાળકોને લઈ જવા, પણ ફારુકભાઈના વિશ્વાસ, એમની શ્રદ્ધાથી અમારા ટ્રસ્ટીઓ વિજયભાઈ, રચુબેન, મોહનભાઈ નિર્ણય લીધો કે ફારુકભાઈ જ્યારે આટલી જવાબદારી લે છે અને એમની પ્રાર્થનાથી, એમની દુઆથી કોઈ બાળકને કંઈ નહીં થાય એવા એમના આત્મવિશ્વાસથી મેં હા પાડી. આજે આ બાળકોએ જે એમને દુઆ કરી હશે, જે આશીર્વાદ આપ્યા હશે, એ કરોડો કરોડો રૂપિયા કરતા પણ વધારે એનું મૂલ્ય છે એવું હું માનું છું. ફારુકભાઈને હું એટલું જ કહીશ, સાચું કહીશ ફારુકભાઈ, કે આવો પ્રવાસ ક્યારે કર્યો નથી અને હવે પછી આવો પ્રવાસ થવાનો પણ નથી. આ પ્રવાસ કરવો બહુ અઘરું કામ છે, તમે આંખ મીચીને ખર્ચો કર્યો છે, તમને અલ્લાહે આપેલા પૈસાનું તમે સાચું કાર્ય કર્યું. કદાચ જો તમારા પૂર્વજો અને મારા પૂર્વજો જોતા હશે તો તમને ખૂબ દુઆ આપતા હશે, મને પણ આશીર્વાદ આપતા હશે કે આટલું મોટું કાર્ય ફારુકભાઈ ક્યારે થયું નથી અને તમારી મદદ વગર ક્યારે થવાનું પણ નથી. આ ખૂબ મોટું કાર્ય તમે કર્યું છે. તમારા ત્યાંના સ્ટાફના મિત્રોએ નથી ઠંડી જોઈ, નથી વરસાદ જોયો, મારા બાળકોની સાથે સાથે એટલી બધી મદદ કરી છે, એટલી કાળજી રાખી છે કે કદાચ મારા ટીચરો પણ આટલું સુંદર કામ ન કરી શકે કે મારા સ્વજનો પણ ન કરી શકે. આ બાળકોની સંભાળ રાખનારા તમારા તમામ સ્ટાફને હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ તરફથી એમનો હૃદયપૂર્વક આભાર માનું, અભિનંદન આપું. સ્ટાફે ખૂબ મદદ કરી છે, હું બધું બેઠો બેઠો જોયા કરતો હતો આટલા દિવસ, તો સ્ટાફ આ બાળકોના મય બની ગયા હતા. વારંવાર જમવાના ટાઈમે, ચા પાણી નાસ્તાના ટાઈમે, ગાડીમાં બેસાડવામાં, એને નીચે ઉતારવામાં, આ બધી જ કાળજી તમારા સ્ટાફે રાખી છે. જે તમારા પીઆરઓ તરીકે આવેલા છે, મયુરભાઈ રાજા, આ મયુર ને રાજા તોડ મહેનત કરતા હતા. અમારા ત્યાંથી અમારા પાનવાલા ટેલર સાહેબ, શું નામ, જયેશભાઈ, જનકભાઈ, જનકભાઈ, જનકભાઈએ કદાચ મદદ ન કરી હોત મારા ને તમારા સંકલનમાં, તો આ પ્રવાસ શક્ય ના બન્યો. જનકને મેં બે ત્રણ વાર કીધું હતું કે જનકભાઈ પ્રવાસ કેન્સલ કરવો છે. ના, પ્રવાસ કેન્સલ નહીં થાય, કે તમે જે કહો એ. મેં કહું કોરોનામાં મુશ્કેલી નહીં પડે, તો કે કોઈને નહીં પડે, તમે સાંઈ બાબા પર શ્રદ્ધા રાખો. ને આજે
કાલે છેલ્લો દિવસ છે. બાળકોએ બહુ ફર્યા, બહુ રમ્યા, જેને જે જોઈએ બધાએ શોપિંગ કર્યું. એટલે જનકભાઈ, હું તો તમને એટલું જ કહીશ પાર્વતભાઈ, કે અલ્લાહને નથી જોયા, રામને નથી જોયા. શાના માટે આપણે હિન્દુ મુસ્લિમનો ઝઘડો કરવો? શાના માટે વેરથી રહેવું? ફારુકભાઈ, હું તો તમને સાંઈબાબા જ માનું છું. સાંઈબાબાનું એક રૂપ તમારામાં છે. તમે શૂન્યમાંથી સર્જન કર્યું છે. ફારુકભાઈ, વધારે તો શું કહું તમને, પણ જો રામ હશે કે અલ્લાહ હશે તો આ દિવ્યાંગ બાળકોના આશીર્વાદ તમને જરૂર મળવાના છે. એટલી દુઆ મળશે ને કે અત્યારે તમારી પાસે જે કંઈ છે એના કરતાં 1000 ગણું તમારા હાથે હજુ કામ થશે ને અલ્લાહ તમને એટલું આપવાના છે. દુઆ બાળકોની ખૂબ મોટી હોય છે. હું તમને વધારે કહું તો અમારા હિન્દુઓમાં લોકો જાત્રા કરાવે છે. ત્યારે તમે આજે આ દિવ્યાંગ બાળકોની જાત્રા કરાવી, એ કેટલું મોટું પુણ્યનું કામ તમે કરી લીધું. દિવ્યાંગ એક શનિદેવનો અવતાર છે. જો તમારે જીવનમાં સુખી થવું હોય તો કોઈ પણ દિવ્યાંગને તમે ખવડાવો, પીવડાવો, ભણાવો, એને મનને શાંતિ આપો, શનિદેવ તમને ક્યારેય કોઈ દિવસ હેરાન નહીં કરે. શનિ તમારી સાથે રહેશે અને આશીર્વાદ આપશે. માટે ફારુકભાઈ, આપે તો કુબેર ભંડારીનો આખો ભંડાર તમે લઈ લીધો છે, એમાં બે મત નથી. અલ્લાહ અને ભગવાન તમને ખૂબ સુખી રાખે એવા હું આપને પ્રાર્થના કરું છું અને દુઆ પણ કરું છું. પણ આજે હું એટલું જ તમને કહીશ કે જેમ આ બાળકોને તમે ખુશ રાખ્યા, એમ સદાય આ બાળકો મારા નવા વિદ્યાર્થીઓ છે. આ બાળકો જૂના પ્રવાસમાં ક્યાંય નથી ગયા, એટલે આ બાળકોનો ખુશી જોઈને હું કાલે અમે જે મંદિરે નીલકંઠ મંદિરે ગયા હતા, એ નીચે જમીનથી 3000 ફૂટ ઊંચું મંદિર છે. 3000 ફૂટ પર્વત પર જ્યારે તમે મારા દિવ્યાંગ બાળકોને લઈ ગયા, ભગવાનના આશીર્વાદ અપાવ્યા, જ્યારે એ બહુ જ મોટું કામ કર્યું. હું હરિદ્વાર ઓછામાં ઓછા 25 વાર આવ્યો છું, પણ મેં આ મંદિરના દર્શન ક્યારેય કર્યા નહોતા. મેં પહેલી વાર જોયા આ મહાદેવ ત્યારે મને પણ એમ થયું કે ભગવાન, તું કયા રૂપમાં આવ્યો, તું કયા રૂપમાં આવ્યો. અને મેં વિચાર કર્યો કે કદાચ ફારુકભાઈ તમે ન આવ્યા હોત, તમે ન મળ્યા હોત, તો આ બાળકો ક્યાંથી ભગવાનના દર્શન કરત. જે રીતે ગંગાની આરતી કરવામાં આવી પહેલા દિવસે, એ આરતી એ રીતે મેં 25 વાર હરિદ્વાર આવવા છતાં પણ આવો અનમોલ લાભ મને ક્યારેય નથી મળ્યો. હું સામે બેસતો ત્યારે હું વિચારતો હતો કે હે ગંગા, તું મને એવો તો લાવવા કે હું તારી આરતી ઉતારું. આજે 25 વર્ષ પછી ગંગા મૈયાએ તમારા થકી આ આરતીનો લાભ મળ્યો. અદ્ભુત લાભ હતો, અદ્ભુત સૌંદર્ય હતું, ને એ ક્યારેય ભૂલાય એવું નહોતું. આવો લાભ વારંવાર નથી મળતો. આ બાળકો નસીબદાર હતા ફારુકભાઈ, કે તમારા લઈને ગંગા માએ એમને આરતી ઉતારવાનો લાવો આપ્યો. પ્રવાસ માટે કેટલું પણ કહું એટલું ઓછું છે,
પણ ફારુકભાઈ હું એટલું જ કહીશ તમને, અમારા બાળકોની દુઆ તમને ખૂબ કામ લાગશે. ફરી પાછા તમે આવજો. જે 14 બાળકોના મેં પાસપોર્ટ બનાવેલા છે, જે આટલા વર્ષોથી એ ભણીને ગતા પણ રહ્યા, પણ હું મક્કા ના રહી ગયો, પણ એ જ બાળકોને મેં કહ્યું છે કે હું તમને મક્કા લઈ જઈશ, પણ ક્યારે અલ્લાહ આવે ખબર નહીં, પણ એ લોકોનું સ્વપ્ન આપના થકી બહુ જલ્દી પૂરું થવાનું છે એ મને ખાતરી છે. જ્યારે આ બાળકો મારા મક્કા જશે, મેં જે બાળકો પસંદ કર્યા છે એ બાળકોના મા બાપને પણ મેં બોલાવ્યા હતા, અને બાળકોના મા બાપે મને મેં પૂછ્યું તમારામાંથી કોણ મક્કા ગયું છે, સાચો બોલજો નહીં તો અલ્લાહ તમને માફ નહીં કરે. તો 100 માંથી 100% એના મા બાપે કીધું કે હું નહીં, પણ મારી 7 પેઢીમાં પણ કોઈ મક્કા નથી ગયું. કે ત્યારે મને એટલો બધો આનંદ થયો કે જે બાળકોને અમે પસંદ કર્યા છે એ બાળકોના મા બાપ કે એના મા બાપ પણ મક્કા ન ગયા હોય, અને એ જ બાળકોને તમે વિકલાંગ બાળકોને ત્યારે લઈ જાઓ, તો એ કેટલું મોટું અલ્લાહનું તમને આશીર્વાદ મળશે. કદાચ અલ્લાહ પણ તમારાથી એમ ખુશ થશે કે જે કામ મેં ના કર્યું ભારું એ કામ તે કર્યું, એવું અલ્લાહ તમને એવું કહીને આશીર્વાદ આપશે. ફારુકભાઈ હું વધારે તમને શું વધારે ને વધારે હું તમારા વિશે ભાગવત લખવાનું હોય તો લખી નાખું. એવું આ અદ્ભુત કાર્ય તમે કર્યું છે એ બદલ હું તમને આશીર્વાદ ક્યાંથી આપું, તમારો આભાર જ માનવાનો હોય મારે. હું તમારા આશીર્વાદથી તો મારા બાળકોને લાવ્યો. કદાચ આ 4 વર્ષના કોરોનામાં, 3 વર્ષના કોરોનામાં આ બાળકો ખૂબ ટેન્શનમાં રહેતા હતા, ક્યાંય કોઈ વિચાર કોઈ લઈ જાય નહીં વિકલાંગોને, તો તમે આજે લાવ્યા. અને ફારુકભાઈ કોરોનામાં 2 વર્ષ પહેલાં પણ મારા બાળકોને કોઈ 1 કિલો અનાજ પણ નહોતું મળતું, ત્યારે અમે મારા 400 બાળકોને, સુરતના બાળકોને અનાજની કીટ હું મોકલતો હતો, કારણ કે બાળકોને ખાવા પણ ન મળે એવી પરિસ્થિતિ હતી. કેટલા બાળકો મને ફોન કરીને કીધું કે સાહેબ અમે તોફાન નહીં કરીએ, તમે અમને સ્કૂલમાં ખાવા આપજો, અમે રૂમમાં રહીશું. તો ફારુકભાઈ આવા પ્રવાસ કોણ કરાવે, સાચે જ હું અલ્લાહનો આભાર માનું કે અલ્લાહ તમારા રૂપમાં આવ્યા અને તમે આટલું મોટું કાર્ય કર્યું. બીજું તો મારી પાસે કઈ શબ્દ નથી, ફરીથી હું તમારો આભાર માનું છું, અને અલ્લાહ અને રામ તમારી હંમેશા રક્ષા કરશે, ખૂબ તમને આગળ વધાવશે અને ખૂબ જીવનમાં તમે સુખી થશો એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. ફરીથી હું આપનો આભાર માનું છું. ફારુકભાઈ આપનો આભાર. સૌંદર્યરૂપી ચાદર વચ્ચે પ્રવાસના 3જા દિવસે દિવ્યાંગ બાળકોએ નીલકંઠ મહાદેવ ટેમ્પલ અને સાબિરપિયા દરગાહની મુલાકાત લીધી હતી. નીલકંઠ મહાદેવ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ઋષિકેશ નજીક આવેલું એક પવિત્ર સ્થળ છે. આ સ્થળ 1330 મીટરની ઊંચાઈ પર છે. જંગલમાં પૌડી ગઢવાલ જંગલમાં આવેલ છે, તેમજ કલિયર શરીફ સાબિરપિયા દરગાહની મુલાકાત લીધી હતી. Thank you.
આજે કેપી ગ્રુપ તરફથી તમને ફરવા લઈ આવ્યા છે હરિદ્વાર અને ઉત્તરાખંડની જાત્રાએ. આજે તમે ક્યાં આવ્યો છો અને તમને કેવા કેવા તમે આનંદ પ્રાપ્ત કર્યા ટૂર પર? મેરા નામ છે સમીર હૈ. અભી હમ લોગ યહાં પે કલિયા શરીફ પે આયે ઓર યહાં પે હમે બહોત અચ્છા લગ રહા હૈ. યહાં કે નમાજ પઢી હમને, આજ જુમા થા, જુમે કી નમાજ પઢી, ફિર દરગાહ કી જિયારત કી, અચ્છા લગા હમે યહાં પે આકે, બહોત મજા આયા. ઇસસે પહેલે કહાં કહાં જાકે આયે આપ? હમ મસૂરી જાકર આયે, ઉસકે બાદ મંદિર ગયે થે, વહાં પે હિલ સ્ટેશન ગયે થે, વહાં પે ભી બહોત અચ્છા લગા થા. કેપી ગ્રુપ કે લિયે ક્યા કહોગે તુમ્હારી ટૂર કા પ્લાન? થેન્ક યુ હમારે ઇતના ઘુમાને કે લિયે, હમારી ઇતની સેવા કરને કે લિયે, બહોત બહોત શુક્રિયા. થેન્ક યુ. થેન્ક યુ. હવે પ્રવાસના અંતિમ દિવસ એટલે કે ચોથા દિવસ પર નજર કરીએ તો ઉત્તરાખંડનું સૌથી પ્રસિદ્ધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઋષિકેશ એ ગંગાના કિનારે આવેલું સુંદર શહેર છે. અહીંના રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલાનો હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે, જેની પણ દિવ્યાંગ બાળકોએ મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ આધ્યાત્મિક અનુભવ સાથે પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી ખુશખુશાલ થયા હતા. Thank you.
ખરેખર કેપી ગ્રુપના ફારુકભાઈ પટેલ કે જેઓ પર સેવાને સ્વસેવા માની દિવ્યાંગ બાળકોના મુખનું હાસ્ય બન્યા છે, જે દરેક સંપત્તિવાન વ્યક્તિ માટે ઉદાહરણરૂપ છે। Thank you।